નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મ સભા સામાન્ય કાળનો 31મો રવિવાર ઉજવે છે. આજના શાસ્ત્ર પાઠ ઈશ્વર તરફથી મળેલ બધા સંદેશ અને આજ્ઞાઓના નિચોડ રૂપ ગણી શકાય. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં મોશે બોલેલા કડી 4 અને 5 ના શબ્દો આજે ઇઝરાયેલીઓની રોજની પ્રાર્થના બની ગયા છે. તેઓ તેમના બાળકોને નાનપણથી જ આ પ્રાર્થના શીખવે છે. મોશે ઈચ્છે છે કે ઈશ્વરે પસંદ કરેલી જાતિ તરીકે તેઓ પ્રભુને હંમેશા માથે રાખીને પેઢીઓની પેઢીઓ તેમની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવે. આજના શુભ સંદેશમાં એક શાસ્ત્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઈસુ અનુસંહિતાના ગ્રંથની આ જ કડીઓ ટાંકે છે તથા એની સાથે કર્મકાંડના ગ્રંથ 19મા અધ્યાયની 18ની કલમ ટાંકીને માનવ બંધુ ઉપરના પ્રેમને ઈશ્વર ઉપરના પ્રેમ સાથે સાંકળી દઈને માનવ બંધુ ઉપરના પ્રેમને એક નવો આયામ આપીને નવીન ઊંચાઈએ સ્થાપે છે. ઈસુ આ દ્વારા એક એવું સમીકરણ સાધે છે કે જો માનવી પોતાના માનવ બંધુ ઉપર પ્રેમ ન રાખતો હોય તો ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે એવો દાવો માત્ર દંભ અને પોકળ સાબિત થાય છે. પણ જો માનવી પોતાના માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખે તો ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે એ બતાવવા માટે અન્ય કોઈ સાબિતીની જરૂર નથી. આપણે બધા કર્મકાંડ નિભાવતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, રવિવારે અને અન્ય પર્વો પર ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા હોઈએ, પણ કોઈના પણ પ્રત્યે આપણા હૃદયમાં નફરત, પૂર્વગ્રહ, અદેખાય કે દ્વેષ હોય, ગરીબ કે જરૂરિયાતમંદ માણસો માટે આપણામાંથી શક્ય હોય એવી મદદ કરવા માટે પણ તૈયાર ન હોઈએ તો આપણું કર્મકાંડનું પાલન ઈશ્વરની નજરમાં શૂન્ય બની જાય છે. નવા કરારમાં ઈસુના પ્રેષિતોએ માનવ બંધુ ઉપરના પ્રેમની આજ્ઞા પર વિશેષ ભાર મૂક્યો. 1 યોહાન 4 અધ્યાયની 20માં યોહાન લખે છે કે જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જુઠ્ઠું બોલે છે. પોતાની આંખ સામે છે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી તે જેને જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે સી રીતે પ્રેમ રાખી શકવાનો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ વો સંત મધર ટેરેસાને તેમના આશ્રમમાં મળવા ગયા, જેઓ તેમના આશ્રમ માટે દાતા પણ હતા. ત્યારે મધર એક રક્તપિત્તના રોગીના પરુ અને લોહીના ઘા સાફ કરતા હતા. સ્ટીવને આ જુગુસા ભર્યા કામથી એટલી ચીડ થઈ કે તેમણે મધરને કીધું કે આ કામ મને કોઈ $10,000 આપે તોય ના કરું. મધરે તરત જ કીધું, હું પણ ના કરું, આ કામ હું મારા પ્રભુ ઈસુ માટે કરું છું. આ છે માનવ બંધુ પર કરેલા પ્રેમ દ્વારા ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની રીત અને એક ઉત્તમ ઉદાહરણ. માનવ બંધુ પર પ્રેમ ફક્ત પૈસાથી જ કરી શકીએ એવું નથી. નાની નાની સેવાઓથી વૃદ્ધો અને બીમારને સમય આપીને મજૂરી પણ નિર્ભર વર્ગ પ્રત્યે ઉદારતા અને માયારૂપણું દાખવીને પણ આપણે ઈસુની પ્રેમની આજ્ઞાનું સહેલાઈથી પાલન કરી શકીએ. ઈસુ પણ વિશ્વભરમાં પ્રેમ અને સેવાનું પ્રતીક બન્યો છે. તેના મૂળમાં છે ઈસુએ આપેલી માનવ માત્રને પ્રેમની આજ્ઞા. આપણી સંસ્થાઓ અને આપણો સંન્યસ્ત વર્ગ ઈસુના પ્રેમનો અનુભવ કરાવવામાં સમર્પિત છે, પણ ઈસુના પ્રત્યેક અનુયાયીએ ઈસુનો પ્રેમ ફેલાવવામાં પોતપોતાની રીતે ફાળો આપવાનો છે. આપણે આ પ્રેમની આજ્ઞાને અનુરૂપ જીવન જીવીએ તો જ દુનિયા જાણી શકે કે આપણે પ્રેમાવતાર પ્રભુ ઈસુના અનુયાયીઓ છીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.